દોડો દોડો દોડો. અરે તમને કહું છું ભાઈ કે દોડો. અરે બજારમાં એક નવી સ્કીમ આવી છે, બાય વન ગેટ ફાઈવ ફ્રી. એક ખરીદો અને પાંચ મફત લઈ જાઓ. જુઓ અમે જબ્બો એક ખરીદ્યો અને આ પાંચ મફતમાં લઈ આવ્યો. આવી સ્કીમ બજારમાં વારે ઘડીએ નથી આવતી. ક્યાં સખત ભીડ છે એટલે મારી વાત હવે વધારે ન સાંભળો, નહીંથી દોડો દોડો. શું મંડ્યા છો બાપુજી, આ કોને દોડા દોડ કરાવો છો તમે? ક્યાં હતો ગિરિયા, ક્યાં હતો? હું તને યાદ કરતો હતો. અરે ક્યાં હતો? શું બિલ ભરવા ગયો હતો ઇલેક્ટ્રિસિટી નો? મારે તો બિલો જ ભરવાના છે. ચાલ ચાલ હવે ટોન્ટ મારવાના બંધ કર અને મારી વાત સાંભળ. બજારમાં એક સ્કીમ આવી છે, અરે એક જબ્બો ખરીદો ને પાંચ મફતમાં લઈ જાઓ. તારો ઓર્ડર મેં બુક કરાવી દીધો છે, જલ્દી ઉપાડ અને 10 જબ્બા લઈ આવ. મારે કાંઈ જબ્બા લેવા નથી. અને એક વાત સમજી લો બાપુજી, આવી બધી સ્કીમો છે ને એમાં સરવાળે આપણા જ લુગડા ઉતરી જતા હોય. એ જે હોય એ ગિરિયા, બાકી હા સવિતાબેનને આ જબ્બો બહુ ગમ્યો. એ કામ કરો, જઈને સરિતાબેનના હસબન્ડને જ આ બધા જબ્બાઓ વેચી આવો. અરે તમારે ઠીક છે, કમાવાનું મારે એકલાએ છે. હા કમાવાનું તારે એકલાએ જ, કઈ ઉપકાર નથી કરતો. અરે મારા મરી ગયા પછી આ બધી મિલકત તારી જ છે ને. મિલકત છે શું? મિલકતમાં ત્રણ પાયાનો એક ખાટલો ને એમાં પડેલા બીમાર દાદા. કેમાં જબ્બા નહીં? પેલા મને એમ કહો આ જબ્બો પડ્યો કેટલામાં? ફક્ત 2400 રૂપિયા. 2400 રૂપિયાનો એક જબ્બો એટલે 6 જબ્બા. અરે હિસાબ માંડો બાપુજી, કઈ સમજાય તમને? 2400 ના 6 એટલે 1 ના 400 થયા. માર્કેટમાં જબ્બો લેવા જશો ને 2500 રૂપિયામાં મળશે. એટલે ટૂંકમાં તમે 6 જબ્બા ઉપર 900 માં નહીં નાખ્યું. આ દાદાજી હોત ને તો આવી ભૂલ કોઈ દિવસ ન કરત. આજે તો મેં સપાટો બોલાવી દીધો. શું શું ખરીદી લાવ્યા? અરે 2 જબ્બા પર 10 જબ્બા મફત મળ્યા. તમે પણ આ કેટલા ના આવ્યા જબ્બા? એ પણ ફક્ત 5000 રૂપિયામાં. નો બોલો, મને લાગે છે મારે હવે જબ્બાની લારી ફેરવવી પડશે. દર્શક મિત્રો, મારે કરીના કપૂર સાથે બધા રિલેશન તોડી નાખવા છે. આ કરીના કપૂરે અમારા ઘરમાં કેર વર્તાવ્યો છે. બોલો, છાપામાં કરીનાના ફોટા જોઈને હવે મારી ધરખમ પત્ની સુશીલાને સાઇઝ 0 બનવું છે. અને એ પણ કસરત કર્યા વગર, આયુર્વેદિક ટ્રીટમેન્ટ દ્વારા. રોજના 1000 રૂપિયા આપીને કોઈક સંકટ મોચન આયુર્વેદિક સેન્ટરમાં જાય છે અને મારા માથે સંકટ વધારી દીધું છે. ગિરીશ, હું કેવી લાગું છું? જેવી લાગતી હતી એવી. શું એટલે તમને મારામાં કઈ ફરક નથી લાગતો? ના, આ ઉંમર થઈને એટલે આખે મોતિયો આવ્યો છે. બાજુવાળા મનુભાઈને તો તરત દેખાયું. શું વનિયાને શું દેખાયું? એ જ કે મારું વજન 7 દિવસમાં 700 ગ્રામ ઓછું થઈ ગયું છે. 7 દિવસમાં 700 ગ્રામ? સ્વામી સંકટાનંદની ફાકીની અસર છે. 1 દિવસમાં 100 ગ્રામના હિસાબે તો તારે આખી જિંદગી આ ફાકીઓ લઈદા કરવી પડશે અને છેવટે પથરી થઈ જશે. જરાય નહીં, મારી બેનપણી નિમુને પણ ફાયદો થયો છે. અરે 7 કિલો વજન ઘટી ગયું છે એનું. એ નિમુનું ફાકી ખાવાથી વજન નથી ઘટ્યું, એને બિચારીને મેલેરિયા થયો તો એમાં ઘટી ગયું. તમને કોણે કહ્યું? હું એને ખબર કાઢવા ગયો તો. શું? કાંઈ નહીં, જો સુશીલા હું તને હાથ જોડું છું, આ સંકટ મોચનની ફાકીઓને કાણા લેવાનું બંધ કર. સોરી, સ્વામીજીએ મને ગેરંટી આપી છે કે 1 વર્ષમાં મને કરીના જેવી કરી મૂકશે. મેરા દિલ પ્યાર કા દીવાના. ભાઈ એ દીવાની એ બસ કર તું સુશીલા, તું કરીના બનતા બનશે, તારો સ્વામી મને કાદર ખાન બનાવી દેશે. બસ બસ બહુ થઈ હવે ફાલતુ વાતો. આ લિસ્ટ પકડો અને આયુર્વેદિક ફાર્મસીમાંથી આ જડીબૂટીઓ લઈ આવી દો. મને સ્વામીજીએ આનો કાઢો બનાવીને રોજ પીવા કહ્યું છે. આ શું છે? ગુલગુલ ગુટિકા, વિહંગ વટી, સર્પાદી ચૂર્ણ, સ્વાનાદી ભસ્મ. અરે આવી બધી જંગલી જડીબૂટીઓ લઈને ઓડનો જોડ થઈ જશે. બસ બસ તમને મારી ઈર્ષ્યા આવે છે અને ડર લાગે છે કે આ સોસાયટીમાં બધા લોકો કહેશે કે આ ગિરીશ કાગડો દૈથરુ લઈ ગયો. પણ એક વાત કાન ખોલીને સાંભળી લો કે આ વર્ષે હું મિસિસ અમદાવાદ બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઈને જ રહીશ. યે મેરા દિલ પ્યાર કા દીવાના. અરે રામ, આ ભાગ લેશે ને મારા ભોગ લાગશે.
બ્યુટી કોન્ટેસ્ટ વાળાને બ્યુટી ક્વીન ને બદલે બેન્ડિટ ક્વીન નો એવોર્ડ આપશે.